અહીંયા તારા મામા આવવા જોઈએ આજે. એ તો આવવાના છે, આજે હવારમાં ફોન આવ્યો. પણ તમને કેમ ખબર પડી? કાગડો હવારમાં બોલતો હતો, બગડાટી બોલાવતો હતો. કાગડા ને કેમ ખબર પડી ગઈ? કાગડા ને ખબર પડી જાય ને, પેલા ઈ જ હતું ને બધું. કાગડો બોલે એટલે ખબર પડી જાય મહેમાન આવવાના છે. પણ મારા મામા જ આવવાના છે એ કેમ ખબર પડે? કાગડો ઈ રીતનું બોલતો હતો, ખબર પડી જાય કે આમાં પક્ષ માંથી કોઈ મહેમાન છે. પણ આમાં કાગડો થોડા કયા બધા મહેમાન ને ઓળખતો હોય. કાગડા જયારે લગ્ન થયા હોય ને ત્યારે લગ્ન નું બધું વાણ વીધું ને બધું ખાવા હાટું કાગડા બધા આવે. જ્યાંથી જાણ એવી હોય ને ત્યાંથી ને કાગડા આવે, એ બધા બોલાવી લે. આ ગામના કાગડા હોય, બધા કાગડા ભેગા થઈને ખાય એટલે મહેમાન ને ઓળખી જાય કે એટલા એટલા અહીંયા આવ્યા હતા. પછી ઈ જઈ ત્યાંથી રવાના થાય ને એટલે નાના કાગડા ને ખબર પડી જાય ને વાતો સાંભળી ગયા હોય ક્યાં જવાના છે. એટલે ઈ કાગડા બધા આ જ્યાં જવાનું હોય ને ગામના કાગડા ને કહી દે, એટલે એને તો ખબર જ હોય કે આને આવવાના છે. એટલે એને મો ભરે કાંકા કાંકા એમ કરે, કારણ કે મહેમાન આવે એટલે પાછું થોડીક મીઠાઈ ને એવું બનવાનું હોય કાગડા ને મળે, એટલે એના કાંકા કાંકા કરે. આવું બધું આજે પેલી વાર સાંભળવા મળ્યું તમારી પાસેથી. પેલા આ બધું આ સોશિયલ મીડિયા આજ હતું ને, પેલા અહીંયા ફોન પર ક્યાં હતા કોઈને ક્યાં ખબર પડી? આ બધા કાગડા બોલે એની પછી ખબર પડે. પછી હોરમાં નીકળે તો ઓલા સીબરા બોલે જીના જીના હોય એમાંથી ખબર પડતી. ઘરમાંથી ખરાબ બરફ નીકળ્યો હોય તો ઉંદરડા ડાકલી વગાડે એની પછી ખબર પડી જાય જનાવર નીકળ્યું છે. સીમમાં હોય તો કાબરા કકડાટ કરે, ટીટોળા બોલે, ખેડૂતોને બધાને ખબર પડી જાય કે જનાવર નીકળ્યું છે. એટલે આ જ બધું હતું ને, સોશિયલ મીડિયા કઈ નતું. તો હવે હવે ઈ કોક કોક બોલતા હોય, પણ હવે ઈ વિધિ આપણી પાસે નથી રહી ને ઈ લોકોએ આ ધંધો છોડી દીધો. ઈ બધા પોતપોતાના અલગ અલગ ધંધે લાગી ગયા. તો આ કાગડો ક્યાંથી આવી ગયો હોય ને? અમુક જૂના કાગડા હોય ને, આપડે કેમ તાર બાપુ આવે છે મોરબી, ઈ નો આવે કા ખેતી માંથી મન ઉતરે તો આવે. આમાં એમ જ હોય, અમુક જૂનવાની કાગડા હોય ને હજી બાપ દાદા નો ધંધો બોલતા હોય. બધું ગયું.